હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરતને એક ટ્યુશન ક્લાસ દ્વારા ગણપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણપતિ બનાવવામાં આવ્યા હતા, જેવા કે બિસ્કીટમાંથી, ચોકલેટમાંથી, ક્લેમાંથી, વેસ્ટ પેપરમાંથી, નાણાછડીમાંથી, સાબુમાંથી, નારિયેળમાંથી. આ કાર્ય વિદ્યાર્થીઓએ તેમના પેરેન્ટ્સની હેલ્પ લઈને કર્યું હતું. આ કોમ્પિટિશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર થાય અને બાળકોમાં રહેલ આંતરિક શક્તિ વિકસે અને બાળકો તેમના પેરેન્ટ્સ સાથે સારો સમય વિતાવી શકે હતો. આ કાર્યમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ નજર આવ્યા હતા. ઓકે, માય સેલ્ફ દિવ્યા પટેલ. મારું બાળક અહીંયા લાસ્ટ 5 યર્સથી ભણે છે પ્રિલિમ ટ્યુશન ક્લાસીસમાં. ટીચર દર વખતે અલગ અલગ ફેસ્ટિવલમાં ડિફરન્ટ ટાઈપના થીમથી ઘણી બધી કોમ્પિટિશન્સ રાખે છે. એનાથી અમે ખુશ બી છીએ. થોડી મહેનત અમને પેરેન્ટ્સને કરવી પડે છે, પરંતુ હમણાં 2 વર્ષથી જે કોરોનાનો કાળ ચાલે છે એ દરમિયાન બાળકોને એક્ટિવ રાખવાના પ્લસ મોબાઈલ અને ટીવીમાંથી બહાર કાઢવા માટે મેડમે આ વખતે ગણપતિ ફેસ્ટિવલમાં જે કંઈક થીમ આપ્યો છે કે ભાઈ તમે કંઈક યુનિક આઈડિયા લગાવી અને ગણપતિ બનાવો, તો મેં મારા બાળક સાથે અને મારા હસબન્ડ સાથે મહેનત કરીને વેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા હતા. નક્કામાં જે ન્યૂઝપેપર છે એમાંથી રોલ વાળીને મેં ગણપતિ બનાવ્યા છે. અને આ દરમિયાન મને થોડીક ટ્રબલ તો પડી હતી કે ટીચરે જ્યારે અમને કીધું કે કોમ્પિટિશનમાં તમારે યુનિક આઈડિયા લગાવવાની છે, હવે ગણપતિમાં તો યુનિક આઈડિયા લગાવવા જાય તો માટી સિવાય બનાવી શકાય નહીં, પરંતુ આજના ગૂગલ બાબાના જમાનામાં કદાચ આપણા માટે આ કામ સરળ બની જાય છે. એટલે યુટ્યુબ પર અને ગૂગલ પર ઘણું બધું સર્ચ માર્યા દરમિયાન અમને એક યુનિક આઈડિયા ઇકો ફ્રેન્ડલી ગણપતિની આઈડિયા મળી અને એ આઈડિયા અમે લગાવી અને સરસ મજાના ગણપતિ મારા દીકરાને અને મારા હસબન્ડની હેલ્પથી મેં બનાવ્યા. સો થેન્ક યુ વેરી મચ કે અલગ અલગ ફેસ્ટિવલના દિવસે માનસી મેડમ અને સમીર સર જે કોમ્પિટિશન કરે છે, જેનાથી બાળકોની માઇન્ડ પણ ક્રિએટિવ બને છે, સાથે સાથે અમે પેરેન્ટ્સ પણ એક્ટિવ બને છે. મારું નામ સમીર મહેતા છે. 2.5 જણમાં અમે ટ્યુશન કરાવીએ છીએ અને અમે ગણપતિમાં આ 40-45 સ્ટુડન્ટની કોમ્પિટિશન રાખી છે. પણ અમને એક્સપેક્ટેશન નથી કે આટલા બધા ક્રિએટિવ ને ડિફરન્ટ ટાઈપના બધા ગણપતિ બનાવીને આવશે. એટલે હવે જજિંગ કરવામાં અમને એટલી ટ્રબલ પડવાની છે કે કોને ફર્સ્ટ ને કોને સેકન્ડ નંબર આપીએ એ બહુ કન્ફ્યુઝન છે. આ સિવાય અમે નવરાત્રી છે, કાઇટ ફેસ્ટિવલ છે, દિવાળી કોમ્પિટિશન, રંગોળી કોમ્પિટિશન છે, એ બધી અલગ અલગ કોમ્પિટિશન એવરી 2-3 મંથમાં અમે 1 ટાઈમ એરેન્જ કરીએ છીએ, જેથી છોકરાઓ ક્રિએટિવ બની શકે, એમનું માઇન્ડ ડેવલપ થાય. મારું નામ માનસી મહેતા છે. 2 અડાજણ ખાતે અમારું ટ્યુશન ક્લાસ ચાલે છે, બ્રિલિયન્ટ ટ્યુશન ક્લાસ. ગણેશ ચતુર્થી નિમિત્તે અમે એક સ્પર્ધા રાખી છે કે જેની અંદર બધા છોકરાઓએ 40-45 સ્ટુડન્ટ્સે ડિફરન્ટ થીમ પર ગણપતિ બનાવ્યા છે, જેમાં સાબુથી, ક્લેથી, મેંદાથી, લોટથી અને એક અલગ અલગ કોકોનટથી અલગ અલગ થીમ ઉપર ગણપતિ બનાવ્યા છે. અમારી આ સ્પર્ધા રાખવાનો મેઇન ઇન્ટેન્શન જ એ છે કે છોકરાઓ થોડા ક્રિએટિવ બને, પેરેન્ટ્સ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરે, બીકોઝ પેરેન્ટ્સ અને છોકરાઓની કોમ્પિટિશન હતી તો થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરે. અને કોરોના ટાઈમે જે ટીવી અને મોબાઈલમાં ટોટલી છોકરાઓ ઇન્વોલ્વ થઈ ગયા છે, એમાંથી બહાર આવે, થોડી ધાર્મિક પ્રવૃત્તિ કરે અને ધર્મ વિશે થોડું જાણે, આ અમારો મેઇન ઇન્ટેન્શન છે. મારું નામ ખનક છે અને મેં માટીથી ગણપતિ બનાવ્યા હતા અને મેં મારા પેરેન્ટ્સની હેલ્પ લઈને મૂષક અને મોદક બધું મેચ બનાવ્યું હતું અને મારા પેરેન્ટ્સની હેલ્પ લઈને આ ગણપતિ બનાવેલા. આખી રાત 1-2 વાગ્યા સુધી બનાવેલા અને બહુ મજા આવેલી.